जय हिंद मित्रों, वेलकम टू लक्ष्यवेद लर्निंग। अमारी साहित्यकारों की सीरीज में आज अन्य एक साहित्यकार मनुभाई पंचोड़ी ना जीवन अने तेमना साहित्य सर्जन विषे जाणीशुं, जे तमने आवनारी परीक्षा आवनारी दरेक स्पर्धात्मक परीक्षा में खूब ज उपयोगी साबित थशे, जेथी आप अमारा आ वीडियोना अंत सुधी जोड़ायेला रहेशो। तो चालो शुरुआत करिए आजना आ साहित्यकार विषे। मनुभाई राजाराम पंचोड़ी जेवो दर्शकना उपनाम थी जाणीता हता। मनुभाई पंचोड़ी नो जन्म ईस्वीसन 1914 नी अंदर पंचाशिया तालुको वांकानेर जिल्लो मोरबी खाते थयो हतो। तो मित्रों, मनुभाई पंचोड़ी नू पूरू नाम शू छे? तो मनुभाई राजाराम पंचोड़ी। तेमनो जन्म क्या थयो हतो? तो पंचाशिया तालुको वांकानेर जिल्लो मोरबी खाते ईस्वीसन 1914 मां, अने तेमनो मृत्यु ईस्वीसन 2001 मां थयो हतो। मनुभाई पंचोड़ी ए दर्शकना उपनाम थी जाणीता हता। तो मनुभाई पंचोड़ी कया उपनाम थी जाणीता हता? दर्शक। मनुभाई पंचोड़ीए करेला प्रदाननी वात करिए तो तेमणे नवलकथा, निबंध अने नाटक क्षेत्रे तेमणे साहित्य सर्जन करेलू छे। तेवो स्वतंत्र सेनानी हता। तो मनुभाई पंचोड़ी ए स्वतंत्र सेनानी हता। मनुभाई पंचोड़ीए लखेली नवलकथाओ जोईए तो बंदीघर, आ बंदीघर नवलकथा ए तेमणे मनुभाई पंचोड़ीनी प्रथम नवलकथा छे। त्यारबाद तेमने बंधन अने मुक्ति, दीप निर्वाण, सोक्रेटिस, कुरुक्षेत्र, झेर तो विधा जाणी जाणी, भाग 1, 2 अने 3, प्रेम अने पूजा जेवी नवलकथाओनी तेमने रचना करी छे। तो मनुभाई पंचोड़ीए कई कई नवलकथाओनी रचना करी छे? तो बंदीघर, आ बंदीघर ए तेमनी प्रथम नवलकथा छे। त्यारबाद तेमने बंधन अने मुक्ति, दीप निर्वाण, सोक्रेटिस, कुरुक्षेत्र, झेर तो विधा जाणी जाणी, भाग 1, 2 अने 3, प्रेम अने पूजा जेवी नवलकथाओनी तेमणे रचना करी छे। तो मनुभाई पंचोड़ीनी प्रथम नवलकथा कई हती? तो बंदीघर अने झेर तो विधा जाणी जाणी। मनुभाई पंचोड़ीनी नवलकथा केटला भागमां लखायेली छे? तो भाग 1 થી 3, કુલ 3 ભાગમાં લખાયેલી છે। મનુભાઈ પંચોડીએ લખેલા નાટકો જોઈએ તો જલિયાવાલા બાગ, આ જલિયાવાલા બાગ એ તેમનું પ્રથમ નાટક છે। ત્યારબાદ તેમણે પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય અને 1857 જેવા નાટકોની તેમણે રચના કરી છે। તો મનુભાઈ પંચોડીએ કયા કયા નાટકોની રચના કરી છે? તો જલિયાવાલા બાગ, પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય અને 1857 જેવા તેમણે નાટકોની રચના કરી છે। તો મનુભાઈ પંચોડીની પ્રથમ નાટક કયું હતું? જલિયાવાલા બાગ, અને 1857 એ કોનું નાટક છે? તો મનુભાઈ રાજારામ પંચોડીનું। તેમણે લખેલા વિવેચન ગ્રંથોની વાત કરીએ તો મનુભાઈ પંચોડીએ વાગીશ્વરીના કર્ણફૂલો અને મંદારમાલા જેવા વિવેચન ગ્રંથોની તેમણે રચના કરી છે। કયા કયા વિવેચન ગ્રંથોની વાત રચના કરી છે? તો વાગીશ્વરીના કર્ણફૂલો અને મંદારમાલા જેવા વિવેચન ગ્રંથોની તેમણે રચના કરી છે। મનુભાઈ પંચોડીએ લખેલી ટૂંકી વાર્તાઓ જોઈએ તો તેમણે ટૂંકી વાર્તાની અંદર ગ્રીશ એ 2 ભાગમાં લખાયેલી છે, અને બીજી રોમન સ્વરાજ્ય નામના ટૂંકી વાર્તા સંગ્રહોની તેમણે રચના કરી છે। કઈ કયા ટૂંકી વાર્તા સંગ્રહોની તેમણે રચના કરી છે? ગ્રીશ, આ ગ્રીશ કેટલા ભાગમાં લખાયેલી છે? તો ભાગ 1 અને 2, અને રોમન સ્વરાજ્ય જેવા ટૂંકી વાર્તા સંગ્રહોની તેમણે રચના કરી છે। મનુભાઈ પંચોડીએ લખેલા પ્રસંગ કથાઓ જોઈએ તો તેમણે પ્રસંગ કથાઓની અંદર મંગળ કથાઓ અને માનવકુળ કથાઓની રચના કરી છે। તો કયા કયા પ્રસંગ કથાઓની તેમણે રચના કરી છે? તો મંગળ કથાઓ અને માનવકુળ કથાઓની તેમણે રચના કરી છે। મનુભાઈ પંચોડીએ લખેલા ઇતિહાસ વિષય પુસ્તકો જોઈએ તો તેમણે
આપણો વારસો અને વૈભવ, ઇતિહાસ અને કેળવણી જેવા ઇતિહાસ વિષયક પુસ્તકોની રચના કરી છે. તો મનુભાઈ પંચોળીએ કયા કયા ઇતિહાસ વિષયક પુસ્તકોની રચના કરી છે? આપણો વારસો અને વૈભવ, ઇતિહાસ અને કેળવણી જેવા ઇતિહાસ વિષયક પુસ્તકોની મનુભાઈ પંચોળીએ રચના કરી છે. મનુભાઈ પંચોળીએ લખેલા રાજનીતિક વિષયક પુસ્તકો જોઈએ તો તેમણે બે વિચારધારા, લોકશાહી, સોક્રેટિસ લોકશાહીના સંદર્ભમાં જેવા રાજનીતિક વિષયક પુસ્તકોની તેમણે રચના કરી છે. તો મનુભાઈ પંચોળીએ કયા કયા રાજનીતિક વિષયક પુસ્તકો લખ્યા છે? તો બે વિચારધારા, લોકશાહી, સોક્રેટિસ લોકશાહીના સંદર્ભમાં જેવા રાજનીતિક વિષયક પુસ્તકો મનુભાઈ રાજારામ પંચોળીએ લખ્યા છે. મનુભાઈ પંચોળીએ લખેલા શિક્ષણ વિષયક પુસ્તકો જોઈએ તો નઈ તાલીમ અને નવવિધાન, સર્વોદય અને શિક્ષણ જેવા શિક્ષણ વિષયક પુસ્તકોની તેમણે રચના કરી છે. તો મનુભાઈ પંચોળીએ કયા કયા શિક્ષણ વિષયક પુસ્તકો લખ્યા છે? તો નઈ તાલીમ અને નવવિધાન, સર્વોદય અને શિક્ષણ જેવા શિક્ષણ વિષયક પુસ્તકો તેમણે લખ્યા છે. મનુભાઈ પંચોળીએ લખેલા ચરિત્રાત્મક પુસ્તકો જોઈએ તો તેમણે સોક્રેટિસ, ત્રિવેણી તીર્થ, ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ સંદેશ, નાનાભાઈ, ટોલસ્ટોય અને ઝવેર બાપા જેવા ચરિત્રાત્મક પુસ્તકોની તેમણે રચના કરી છે. તો મનુભાઈ પંચોળીએ કયા કયા ચરિત્રાત્મક પુસ્તકો લખ્યા છે? તો સોક્રેટિસ, ત્રિવેણી તીર્થ, ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ સંદેશ, નાનાભાઈ, ટોલસ્ટોય અને ઝવેર બાપા જેવા ચરિત્રાત્મક પુસ્તકો મનુભાઈ રાજારામ પંચોળીએ લખેલા છે. મનુભાઈ પંચોળીએ લખેલા ચિંતનાત્મક પુસ્તકો જોઈએ તો તેમણે ચિંતનાત્મક પુસ્તકોમાં ધર્મચક્ર પ્રવર્તન, શાંતિના પાયા, અમૃત વલ્લરી, ભારત મહાભારતનો મર્મ, રામાયણનો મર્મ, મારી વાંચન કથા, ચેતો વિસ્તારની યાત્રા અને સંદભિહ સંગહ જેવા ચિંતનાત્મક પુસ્તકોની તેમણે રચના કરી છે. તો મનુભાઈ પંચોળીએ કયા કયા ચિંતનાત્મક પુસ્તકો લખ્યા છે? તો ધર્મચક્ર પ્રવર્તન, શાંતિના પાયા, અમૃત વલ્લરી, મહાભારતનો મર્મ, રામાયણનો મર્મ, મારી વાંચન કથા, ચેતો વિસ્તારની યાત્રા અને સંદભિહ સંગહ જેવા ચિંતનાત્મક પુસ્તકો લખ્યા છે. ત્યારબાદ રાજારામ પંચોળીએ રચેલા મહત્વના પાત્રો જોઈએ. મનુભાઈ પંચોળીએ રચેલા મહત્વના પાત્રો જોઈએ તો મનુભાઈ પંચોળીએ દીપ નિર્વાણની અંદર આનંદ, સુચરિતા, શુદ્ધત, મહર્ષિ એલન જેવા જાણીતા પાત્રોની રચના કરી છે. તો દીપ નિર્વાણની અંદર કયા કયા જાણીતા પાત્રો છે? તો દીપ નિર્વાણની અંદર આનંદ, સુચરિતા, શુદ્ધત અને મહર્ષિ એલન જેવા જાણીતા પાત્રોની મનુભાઈ પંચોળીએ રચના કરી છે. ઝેર તો વિધા જાણી જાણી, આ ઝેર તો વિધા જાણી જાણીના મહત્વના પાત્રો જોઈએ તો સત્યકામ, રોહિણી, ગોપાળ બાપા, હેમંત, અચ્યુત અને કેશવદાસ જેવા જાણીતા પાત્રોની રચના મનુભાઈ પંચોળીએ કરી છે. તો ઝેર તો વિધા જાણી જાણી ના જાણીતા પાત્રો કયા કયા છે? સત્યકામ, રોહિણી, ગોપાળ બાપા, હેમંત, અચ્યુત અને કેશવદાસ એ ઝેર તો વિધા જાણી જાણી ઝેર તો વિધા જાણી જાણીના મહત્વના પાત્રો છે. જ્યારે દીપ નિર્વાણના જાણીતા પાત્રો કયા છે? આનંદ, સુચરિતા, શુદ્ધત અને મહર્ષિ એલન એ દીપ નિર્વાણના જાણીતા પાત્રો છે. આ પાત્રોની રચના કોણે કરી છે? તો મનુભાઈ પંચોળીએ. મનુભાઈ પંચોળીને મળેલા પુરસ્કારો જોઈએ તો રણજીતરામ સુવર્ણચંદ્રક 1964ની અંદર, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર 1975માં સોક્રેટિસ નામની કૃતિ માટે મળ્યો હતો. ત્યારબાદ જ્ઞાનપીઠ, ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એ 1987ની અંદર ઝેર તો વિધા જાણી જાણીની કૃતિ માટે મળ્યો હતો. ત્યારબાદ પદ્મભૂષણ પુરસ્કાર 1991માં, જમનાલાલ બજાજ એવોર્ડ 1996માં અને સરસ્વતી સન્માન 1997માં
कुरुक्षेत्र नामनी कृति माटे मळ्यो हतो। तो मनुभाई पंचोळी ने कया कया पुरस्कारों मळेला छे, तो रणजीत राम सुवर्ण चंद्रक 1964 मां, साहित्य अकादमी दिल्ली नो पुरस्कार 1975 मां सोक्रेटिस नामनी कृति माटे मळ्यो हतो। तो साहित्य अकादमी दिल्ली नो पुरस्कार मनुभाई पंचोळी ने कई कृति माटे मळ्यो हतो, तो सोक्रेटिस, अने 1975 मां आ साहित्य अकादमी नो दिल्ली नो पुरस्कार मळ्यो हतो। त्यारबाद भारतीय ज्ञानपीठ नो मूर्ति देवी पुरस्कार, ए झेर तो विधा जाणी जाणी नी कृति माटे 1987 मां मळ्यो हतो। तो भारतीय ज्ञानपीठ नो मूर्ति देवी पुरस्कार मनुभाई पंचोळी ने कई कृति माटे मळ्यो हतो, तो झेर तो विधा जाणी जाणी नी कृति माटे 1987 मां मळ्यो हतो। त्यारबाद मनुभाई पंचोळी ने पद्म भूषण पुरस्कार क्यारे मळ्यो हतो, तो 1991 मां जमनालाल बजाज एवोर्ड 1996 मां, अने सरस्वती सन्मान मनुभाई पंचोळी ने कई कृति माटे मळ्यो हतो, तो सरस्वती सन्मान कुरुक्षेत्र नामनी कृति माटे 1997 मां मळ्यो हतो। मनुभाई पंचोळी 1948 मां भावनगरना जवाबदार प्रजातंत्र मां शिक्षण प्रधान हता। तो मनुभाई पंचोळी भावनगरनी अंदर जवाबदार प्रजातंत्र मां कया मंत्री हता, तो शिक्षण प्रधान हता 1948 नी अंदर। मनुभाई पंचोळी 1967 थी 1971 सुधी गुजरात राज्यना विधानसभाना सभ्य रह्या हता। त्यारबाद 1970 मां गुजरात राज्यना शिक्षण मंत्री तरीके तेओ रही चुक्या छे। त्यारबाद मनुभाई पंचोळी 1953 मां नानाभाई भट्ट साथे मळीने शरणोसरा भावनगर खाते लोक भारती विद्यापीठ, लोक भारती ग्राम विद्यापीठ की स्थापना करी हती। तो आ लोक भारती ग्राम विद्यापीठ की स्थापना कोणे करी हती, तो नानाभाई भट्ट अने मनुभाई पंचोळी बंने साथे मळीने। आ लोक भारती ग्राम विद्यापीठ क्यां आवेली छे, तो शरणोसरा भावनगर खाते। अने आ लोक भारती ग्राम विद्यापीठ की स्थापना क्यारे करवामां आवी, तो 1953 नी अंदर। मित्रों अगाउनी परीक्षामां पूछायेला प्रश्न जोईए, तो दर्शक उपनामथी कया साहित्यकार जाणीता छे, तो दर्शक उपनामथी मनुभाई पंचोळी जाणीता छे। मनुभाई पंचोळी नुं पूरुं नाम शुं छे, मनुभाई राजाराम पंचोळी। मनुभाई पंचोळी नो जन्म क्यां थयो हतो, तो मनुभाई पंचोळी नो जन्म पंचाशिया तालुको वांकानेर जिल्लो मोरबी खाते थयो हतो। झेर तो विधा जाणी जाणी कृति कया साहित्यकारनी छे, तो झेर तो विधा जाणी जाणी कृति मनुभाई पंचोळीनी छे। बंदीघर नवलकथा कया साहित्यकारनी छे, तो बंदीघर नवलकथा ए मनुभाई पंचोळीनी छे। आ बंदीघर नवलकथा ए मनुभाई पंचोळीनी प्रथम नवलकथा छे। त्यारबाद जोईए तो सोक्रेटिस नवलकथाना लेखक कोण छे, तो सोक्रेटिस नवलकथाना लेखक मनुभाई पंचोळी छे। दर्शक कई संस्था साथे संकळायेला हता, तो दर्शक कई संस्था साथे संकळायेला हता, तो लोक भारती ग्राम विद्यापीठ शरणोसरा भावनगर। साहित्य अकादमी दिल्ली पुरस्कृत कृति सोक्रेटिस ना लेखक नु नाम जणावो, आ सोक्रेटिस कृति कोनी छे मित्रों, तो सोक्रेटिस कृति मनुभाई पंचोळी नी छे। गोपाळ बापा पात्र ना रचनाकार नु नाम जणावो, तो गोपाळ बापा पात्र नी रचना कोने करी छे, तो गोपाळ बापा पात्र नी रचना मनुभाई पंचोळीए करेली छे। आ गोपाळ बापा पात्र कई कृति नु छे, तो झेर तो विधा जाणी जाणी। परित्राण, अंतिम अध्याय, गृहारण्य वगैरे कोना उत्तम नाटकों छे, तो मनुभाई पंचोळीना। परित्राण, अंतिम अध्याय, गृहारण्य वगैरे कोना उत्तम नाटकों छे, तो मनुभाई राजाराम पंचोळीना। तो मित्रों आ हता अपना गुजराती साहित्यना महान साहित्यकार मनुभाई राजाराम पंचोळी। जो तमने अमारो आ वीडियो गम्यो होय तो लाइक करो,
शेर करो अने अमारी आ चैनल ने सब्सक्राइब करो जेथी आवनारा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। जय हिंद।